જ્યારથી અયોધ્યામાં રામલલ્લાના ભવ્ય અને દિવ્ય મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થયું છે, ત્યારથી તમામ રામ ભક્તો પોતાની રીતે રામલલ્લાને સમર્પણ, ધન અને ભેટ આપીને મંદિરના નિર્માણ પર ખુશી વ્યક્ત કરી રહ્યા છે. જો કે તમે ઘણા રામ ભક્તો વિશે સાંભળ્યું જ હશે, જેઓ વિવિધ રીતે રામની ભક્તિમાં તલ્લીન રહે છે. આજે અમે એક એવા રામ ભક્તની વાત કરવા જઈ રહ્યા છીએ, જેને એક માળા દ્વારા રાજા રામની નગરીને તેના ભાઈ લક્ષ્મણની નગરી સાથે જોડવાનું શરૂ કર્યું છે. જી હા, લખનૌની રહેવાસી શિવાની જયસ્વાલે આ અભિયાન શરૂ કર્યું છે, જેમાં તે રામ ભક્તો પાસેથી એક એક મોતી એકત્ર કરશે અને તેના પર રામનું નામ લખીને રામ મંદિરને સમર્પિત કરશે. તેમના કહેવા પ્રમાણે આ માળા લખનૌથી અયોધ્યા સુધી લાંબી બનાવવાની તેમની યોજના છે. જો કે હજુ સુધી આ ઝુંબેશને લઈને ટ્રસ્ટ અને વહીવટીતંત્ર તરફથી કોઈ પરવાનગી મળી નથી, પરંતુ તેમનું કહેવું છે કે અમારા વિશ્વાસ અને અમારા પ્રયાસને રામલલ્લાના મંદિરમાં ચોક્કસ સ્થાન મળશે. જાણકારી અનુસાર અયોધ્યાથી લખનૌ લગભગ 136 કિલોમીટર દૂર છે. આપને જણાવી દઈએ કે લખનૌ જે પહેલા લખનપુર કહેવાતું હતું, કહેવાય છે કે આ નામ લક્ષ્મણજીના નામ પરથી રાખવામાં આવ્યું હતું. શિવાનીનું કહેવું છે કે હું ઈચ્છું છું કે આ માળા એટલી મોટી હોય કે તે લખનૌથી અયોધ્યા જાય. અમે ઈચ્છીએ છીએ કે આ માળા આપણા તમામ દેશવાસીઓ વતી ભગવાનને અર્પણ કરવામાં આવે.